એક મિનિટ ભાવેશ ભાઈ, હું તમને હોસ્ટ ટ્રાય કરું છું, શું થાય છે જોઈએ આપણે. ઓકે, જરૂર જરૂર. આજે છે ને જે ત્યાં કેલિફોર્નિયામાં એ બાજુથી હરિકેન એટલે વાવાઝોડું થોડું આવવાનું છે, એટલે કદાચ સ્મિતાબેનને ઇન્ટરનેટ કનેક્શન જતું રહીએ તો મને હોસ્ટ કરી દેશે ને, એમને કો-હોસ્ટ રાખશું એટલે ઝૂમ અધવચ્ચેથી અટકી ના પડે. હા, ઓકે. સમસ્યા જેવું હોય તો કઈ વાંધો નહીં. ના નથી વાંધો, વાંધો નથી. એલો થોડી વોર્નિંગ જેવું આપેલું છે એટલે લોકો બધા ઘરની બહાર ના નીકળે, નહીતર રોડ બધા બ્લોક થઈ જાય એટલા માટે. બાકી વાંધો નહીં આવે. મેં કરી દીધા તમારે. ઓકે, ઓલરાઈટ, હું તમને છે ને કો-હોસ્ટ કરી દઉં છું એટલે જો કશું પ્રોબ્લેમ ના થાય, બધું સેમ છે, વાંધો નહીં. ચલો સરસ. વૈષ્ણવો ધીમે ધીમે આજે જોઈન થશે, નેક્સ્ટ સન્ડે તો વધારે આવી જશે. જે જય શ્રી. એક જ મિનિટ. આપણે જે સુબોધનીજી નો જોઈ રહ્યા હતા એને કન્ટિન્યુ કરવાની જગ્યાએ હું એમને, એટલે આમ તો એને કન્ટિન્યુ થશે પણ આપણે નવો શ્લોક ચાલુ નથી કરતા, આપણે રિફ્રેશર થોડુંક જોઈ લઈએ ને એમાં પછી હું વિશેષ યથાશક્તિ પ્રયાસ કરી. એમાં શ્લોકમાં હતું કે આપણે જે છેલ્લે જોયું હતું એમાં હતું કે રૂપ ને નામથી એનું ભજન જીવ કરે છે, એથી કરીને એનો ઉદ્ધાર થાય છે. તો જે રૂપ ને નામ છે પ્રભુના, એ રૂપ ને નામ જો આપણે એને સગુણ માનીએ તો એમાં એ આપત્તિ આવે કે સગુણ જે રૂપ ને નામ છે એનાથી જીવનો જે ઉદ્ધાર થાય છે એ પણ સગુણ થાય છે. એટલે ઈ આપત્તિ કઈ પ્રકારની છે કે જેવી આપ શ્રી આચાર્યજણ આજ્ઞા કરે છે કે નિર્ગુણા મુક્તિ રસમાંથી સગુણા સાન્ય સેવ્યા. આપ શ્રી એમ આજ્ઞા કરે છે કે અમારા દ્વારા આપવામાં આવતી, એટલે કે પુષ્ટિમાર્ગ દ્વારા, પુષ્ટિમાર્ગમાં બતાવેલી જે મુક્તિ છે એ નિર્ગુણ છે અને સગુણા સાન્ય સેવ્યા, અને બીજાની સેવા કરવાથી અથવા બીજા સંપ્રદાય દ્વારા ભજન કરવાથી જે પ્રકારની મુક્તિ પ્રાપ્ત થાય છે એ સગુણ છે, નિર્ગુણ નથી. એટલે કે એવી પ્રકારની આપત્તિ અહીંયા કહેવામાં આવી છે કે જો પ્રભુના સ્વરૂપને સગુણ માનવામાં આવે તો પછી એમના દ્વારા જે મળતી જે મુક્તિ હોય છે એ પણ સગુણ હોય, નિર્ગુણ ના હોય. કેમ કે ભગવાન પોતે જ જ્યારે સગુણ છે ત્યારે એમનામાં થતો સાયુજ્ય કે એમનામાં થતો જે મોક્ષ છે એ એક સહજ વાત છે કે એ સગુણ જ હોવાનો, એમ કેમ કે પ્રભુ જ પોતે સગુણ છે. તો એવું હોવાના કારણે ત્યાં એમ સમસ્યા ઉત્પન્ન થાય છે કે જો પ્રભુ સગુણ હોય તો એમના દ્વારા મળેલી મુક્તિ સગુણ થાય, અને પ્રભુને જો નિર્ગુણ માનવામાં આવે તો જીવ જે છે એ એને કઈ રીતના એની સાથે કનેક્ટ થાય, કેમ કે જીવ તો સગુણ છે અને પ્રભુ નિર્ગુણ છે. તો પ્રભુનું રૂપ ને નામ એ બંને જો નિર્ગુણ હોય તો એમાં તો પહેલી આપત્તિ તો એ આવે કે નિર્ગુણ રૂપ કઈ રીતના હોય, રૂપ તો નિર્ગુણ હોય જ ના શકે, કેમ કે તો પ્રગટ કેમ થાય, જે સ્વરૂપ ધારણ કરીને જે પ્રગટ થાય છે એને આપણે નિર્ગુણ કઈ રીતના કહી શકીએ. અને એવી જ રીતના રૂપ
અને નામ નામ છે એ પણ નિર્ગુણ કેવી રીતના હોય કેમ તો પછી કઈ નામ જ ના હોય એમ નિર્ગુણ નામ તો કઈ હોય નહીં નામ કઈ હોય તો એ સગુણ જ થઈ ગયું એટલે એવી વસ્તુઓના કારણે બંનેમાં કઈ ને કઈ સમસ્યાઓ આવે કે પ્રભુના રૂપને નામને નિર્ગુણ માને તો પણ ભક્તના જીવના એની સાથે સંબંધ થવામાં સમસ્યા આવે અને પ્રભુનું જે રૂપને નામ છે એ બંને સગુણ માનવામાં આવે તો એના દ્વારા પ્રાપ્ત થતી જે મુક્તિ છે એમાં આપત્તિ આવે કે મુક્તિ સગુણ થઈ જાય એનાથી નિર્ગુણ મુક્તિ પ્રાપ્ત ના થાય એટલે આ બંને પ્રકારની જે સમસ્યાઓ છે એની વચ્ચેનું સમાધાન શું છે કે પ્રભુ જે સગુણતા પ્રભુની અંદર દ્રશ્યમાન થાય છે સગુણતા એટલે કેવી રીતની કે જેમ પ્રભુએ જેલની અંદર જ્યારે પ્રાગટ્ય થાય છે ત્યારે પ્રાગટ્ય દરમિયાન આપ જે સ્વરૂપનું વર્ણન આવે છે કે તમ અદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણ તેમાં જે ચાર ભુજા ધરેલી છે ને ચારે આયુધ વિદ્યમાન છે અને શંખ ચક્ર ગદા પદ્મ વિદ્યમાન છે તો એનાથી એ સગુણતાનો બોધ થાય છે આપણને કે આ ભગવાન છે એ સગુણ છે કેમ કે જે વાસુદેવ આદિ વ્યૂહ છે તો સપ્તગુણ આદિ એમાં પ્રગટ દેખાય છે એમ કે જે વ્યૂહથી જીવના દોષોની નિવૃત્તિ થાય છે અને પ્રભુના સ્વરૂપમાં એની લાયકાત સિદ્ધ થાય છે તો એનાથી એક પ્રકારની સગુણતા દેખાય છે એમ આપણને અને જે વ્રજના જે ભક્તો હતા એ વ્રજના ભક્તોને જેવી પ્રકારનો આપનો જે અનુભવ પ્રાપ્ત થયો આપનું જે સંગ પ્રાપ્ત થયો અને સંગના કારણે જે આપનામાં એને સ્નેહ થયો અને સ્નેહથી એમને જે આપનામાં નિરુદ્ધ ચિત્ત થયું અને નિરુદ્ધ ચિત્ત થવાથી એ વ્રજ ભક્તોને જે આપનો અનુભવ થયો એ અનુભવ પાછો જેવી પ્રકારનો પ્રાકૃત સગુણ માનવામાં આવે છે એવી પ્રકારનો નથી એ અનુભવ પાછો અપ્રાકૃત છે એટલે કે નિર્ગુણ છે સમજમાં આવી વાત લૌકિક દ્રષ્ટિએ જે સગુણતા કે લૌકિક દ્રષ્ટિએ જેને આપણે સગુણતા માનીએ છીએ એ સગુણતા પ્રકૃતિના જે ત્રણ ગુણો છે સાત્વિક રાજસ ને તામસ એને અનુલક્ષીને એ સગુણતા આપણે માનીએ છીએ તો એમાંથી જે ત્રણ ગુણમાંથી જે સત્વગુણ છે એ સત્વગુણનું કંઈક તત્વ ભગવદ અવતાર જ્યારે વિષ્ણુના કોઈ પણ અવતાર જ્યારે ભૂતલ ઉપર થતા હોય ત્યારે એ જે સત્વગુણ છે એ એમાં દેખાતો હોય છે લોકોને એમ દ્રષ્ટિગોચર થાય છે તો એથી કરીને એમાં સગુણતાનો કે એમાં સત્વગુણનો આરોપ થતો હોય છે કે ભાઈ આ ભગવાન છે એ સત્વગુણ યુક્ત છે અને આગળના શ્લોકમાં એમ પણ કીધું કે સત્વગુણ યુક્ત જે આપના અવતારો છે એનાથી ઉદ્ધાર થાય છે તો જે સત્વગુણ યુક્ત જે અવતારો છે એનાથી ઉદ્ધાર થાય છે આ એક મિનિટ એક ફોન વાગે છે એને જરાક હું બંધ કરી દઉં એટલે કે હા એટલે કે જે અવતાર છે એ અવતારમાં જે સત્વગુણનો સ્ફુરણ થાય છે બોધ થાય છે જીવને એક તો ઈ શું અને પાછું આગળના શ્લોકમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે જે
સપ્તગુણ યુક્ત જે અવતારો છે કેવળ એનાથી જ ઉદ્ધાર થાય છે. બીજા જે અન્ય ગુણયુક્ત જે અવતારો છે એનાથી ઉદ્ધાર થતો નથી. તો પછી સગુણતાનો બોધ તો ત્યાં પણ થાય છે. એટલે એક પ્રશ્ન આવે ને કે ભાઈ સત્વગુણયુક્ત, એક તો કીધું કે સત્વગુણયુક્ત અવતારોથી જ ઉદ્ધાર થાય, અને બીજું એમ કીધું કે પ્રભુના જે નામ ને રૂપ છે એનાથી ઉદ્ધાર થાય. તો પછી એનો મતલબ એ થયો કે પ્રભુના નામ ને રૂપ છે એ પણ સત્વગુણયુક્ત છે. તો સત્વગુણયુક્ત જે નામ રૂપ છે તો એ ગુણોમાંથી જીવને મુક્ત કેવી રીતના કરી શકે? કેમ કે સત્વગુણયુક્ત હોવાના કારણે જે મુક્તિ છે એ પણ સગુણ થઈ જાય. એટલે આ જે બંને પ્રકારની જે સમસ્યાઓ છે કે નિર્ગુણમાં જીવ કોઈ રીતના એનો સંબંધ ન થાય, કનેક્ટ ન થઈ શકે, અને સગુણમાં સંબંધ થાય તો અંતોગત્વ જે મુક્તિ થાય એ સગુણ હોય, એવી બંને પ્રકારની બંને બાજુ જે આપત્તિ છે એનું સમાધાન ઈ ટાઈપનું છે. પ્રભુનું જે સત્વગુણના આવરણ સહિત જે પ્રાગટ્ય છે એનો હેતુ એ જ છે કે જીવના જે નડતર રૂપ પ્રતિબંધ રૂપ જે દોષો છે એની નિવૃત્તિ કરવી, અને પછી એને આપને અનુકૂળ કરી, આપને સન્મુખ કરી, અને એના દોષ જ્યારે નિવૃત્ત થઈ જાય પછી જે આવરણ છે એ પણ હટી જાય, અને પછી પ્રભુનું જે મૂળ રૂપ છે એના એને જીવને દર્શન થાય કે અનુભવ થાય, તો જેથી કરીને બંને આપત્તિનું નિરાકરણ થઈ શકે એમ. કેમ કે ભજન જે છે એના માટે અલૌકિક જે સત્વગુણ છે કે જેનાથી ભજન સિદ્ધ થાય છે, જેમ ભગવાન આપ શ્રી મુખે આજ્ઞા કરે છે કે દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ, કે હું બુદ્ધિયોગનું દાન કરું છું એનાથી જીવ મને પ્રાપ્ત કરી શકે છે. તો એક વાત સ્પષ્ટ છે કે જીવ પોતાની બુદ્ધિથી કે પોતાના પ્રયાસોથી કે પોતાના દ્વારા ઉત્પન્ન કરેલા સત્વગુણથી પણ કે પછી જ્ઞાનથી ઉત્પન્ન કરેલા સત્વગુણથી પણ ભગવત પ્રાપ્તિ કરી શકતો નથી, પરંતુ પ્રભુના પ્રતાપથી જે જીવના હૃદયમાં સત્વગુણ ઉત્પન્ન થાય છે એનાથી એની સાધનમાં પરિનિષ્ઠા વધે છે કે સાધન કરવામાં એનું સામર્થ્ય એનું સિદ્ધ થાય છે. એટલે આપણે ત્યાં નિબંધમાં કીધું કે યથા યથા હરિકૃષ્ણ મનુષ્ય આવશ્યતે નીચે તથા તથા સાધનેશુ પરિનિષ્ઠા વિવર્જતે. કે જેવી રીતના હરિકૃષ્ણ, હરિકૃષ્ણ કેમ કીધું? કેમ કે એનું કારણ છે કે હરિ કીધું એટલે સર્વ દુઃખ હરતા, એટલે આદિ ભૌતિક આધ્યાત્મિક આદિદૈવિક બધા દુઃખના જે હરતા પ્રભુ છે એમનું જ્યારે કૃપા થાય છે ત્યારે હૃદયમાં એ સત્વગુણની ઉત્પત્તિ, સત્વગુણ હૃદયમાં પ્રવેશ કરે છે, અને સત્વગુણ જ્યારે હૃદયમાં પ્રવેશ કરે છે ત્યારે અલૌકિક સત્વગુણ હોવાના કારણે એનો સાધનની સિદ્ધિ કરાવે છે, સાધનને અનુકૂળ બનાવે છે અને એને સાધનમાં પ્રવૃત્ત કરે છે. એટલે જેમ જેમ પ્રભુનો માં નિષ્ઠા કે પ્રભુના સ્વરૂપમાં નો આવેશ એના હૃદયમાં ઉત્પન્ન થાય છે એમ એમ જે ભગવત પ્રાપ્તિના સાધનો છે અલૌકિક એમાં એની પરિનિષ્ઠા વધે છે, અને એની નિષ્ઠા વધે છે એમ એમ પાછું એ સાધન એનાથી વધારે સિદ્ધ થાય છે. એટલે એક સાયક્લિકલ પ્રોસેસના કારણે એ વધારે ને વધારે જે ભગવત પ્રાપ્તિના સાધનો છે એમાં પરાયણ થાય છે, અને એવું થવાથી ઓર વધારે ભગવત કૃપા એની પર થાય છે અને સત્વગુણ જે અલૌકિક છે એ એને પ્રાપ્ત થાય છે. હવે એ સત્વગુણ કેવો છે કે જે કોઈ પ્રયાસોથી કે કોઈના ઉપાયોથી કે કોઈ જ્ઞાનથી કે કોઈ શાસ્ત્ર વાંચવાથી કે કોઈ એવા બધા ઉપાયોથી ઉત્પન્ન થયેલો સત્વગુણ નથી, એ સત્વગુણ ભગવત કૃપાથી પ્રાપ્ત થયેલો છે.
એટલે એ કોઈ ઉપાયોથી ઉત્પન્ન થયેલો ન હોવાના કારણે એ કોઈ ઉપાયોથી નિવૃત્ત પણ થતો નથી. સમજાઈ વાત? જેમ જીવના ઉપાયોથી ઉત્પન્ન થયેલો જે સત્વગુણ હોય એ પાછા જીવના ઉપાયોથી નિવૃત્ત થઈ શકે, કેમ કે ઉત્પન્ન કરનાર કોણ છે? જીવ પોતે જ છે. તો એ પોતાના દ્વારા અથવા બીજાના દ્વારા કોઈ ઉપાયોથી એ સત્વગુણ નિવૃત્ત થઈ શકે છે, કેમ કે જીવ દ્વારા જ ઉત્પન્ન થયેલ છે. પરંતુ જે ભગવત કૃપા, જે ભગવત કૃપાથી જે બુદ્ધિઓ પ્રદાન કરેલો હોય પ્રભુએ અને એનાથી જે સત્વગુણ ઉત્પન્ન થયો હોય એ કોઈનાથી નિવૃત્ત થતો નથી, કે કોઈ જીવથી કે કોઈ સમસ્યાઓથી કે કોઈનાથી, અને એ એના હૃદયમાં સ્થિર થાય છે. એનાથી એની સાધનમાં પરિનિષ્ઠા વધે છે, એનાથી એનું સાધન સિદ્ધ થાય છે. અને સાધન જેમ જેમ કરતો જાય છે એમ એમ વિશેષ એ બુદ્ધિ એને પ્રાપ્ત થાય છે. આ જ એ સત્વગુણનો ઉપયોગ છે. એના માટે જ એ સત્વગુણનું આવરણ છે, એના માટે જ પ્રભુની સગુણતાની જરૂરિયાત છે. કેમ કે એનું કારણ છે કે આજે પ્રભુ જે સત્વગુણના નિર્ગુણ માની લ્યો કે નિર્ગુણ સ્વરૂપે પ્રભુ પ્રગટ થાય, ભૂતલ ઉપર જે પ્રભુનું પ્રાગટ્ય થયું એ સર્વથા ગુણોથી રહિત સર્વથા નિર્ગુણ રૂપે વ્રજમાં, માની લો જેલમાં ચાલો ના થયું, વ્રજમાં ગોકુલમાં જે પ્રભુનું પ્રાગટ્ય થયું એ સર્વથા નિર્ગુણ હોય અને એમાં કોઈ પ્રકારની સગુણતા જરાય ના હોય એવી પ્રકારનું જે પ્રાગટ્ય હોય, તો સૌથી મોટી સમસ્યા એ આવે કે જેને એ મૂળ સ્વરૂપમાં પ્રેમ છે એ કેવલ પ્રેમ વાળાને જ એને દર્શન થશે, બીજા કોઈને તેના દર્શન થશે નહીં. કેમ કે જે સગુણતા છે એના કારણે તો બધાને દર્શન થાય છે, એના કારણે તો પ્રભુ ભૂતલ ઉપર જે મનુષ્ય નાટ્ય કરે છે, મનુષ્યવત જે બિરાજે છે એ સંભવ બને છે, નહીં તો એ સંભવ જ ના બને. જે મનુષ્ય લીલા આપને કરવી છે એ લીલા કરવા માટે આવશ્યક છે કે એ સગુણતાનો પ્રભુ સ્વીકાર કરે, નહીં તો મનુષ્ય કેમ થાય? એટલે એ મનુષ્ય નાટ્ય જે છે કે મનુષ્ય લીલા જે છે પ્રભુની એને સિદ્ધ કરવા માટે એ જે ઐચ્છિક સગુણતા, ઐચ્છિક જે પોતાની ઈચ્છાથી ઉત્પન્ન કરેલી જે સગુણતા છે એની સાથે આપણું પ્રાગટ્ય થાય છે, કે જેનો ઉપયોગ છે, જેનો જીવના ઉદ્ધારમાં, જીવને નિરુદ્ધ કરવામાં, ઉદ્ધારની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં એનો ઉપયોગ છે. કેમ કે એનું કારણ છે કે જે કંઈ પણ પ્રતિબંધ છે એ દોષરૂપ એને નિવૃત્ત કરવા એ વાસુદેવથી સંભવ છે, એટલે એ પ્રતિબંધો એના નિવૃત્ત થાય છે. અને એને જે એના બીજ ભાવરૂપ એની અંદર રહેલો જે સ્નેહ છે એ સ્નેહ પ્રગટ થાય છે. બીજ ભાવરૂપ રહેલો સ્નેહ છે એ પહેલા કેમ પ્રગટ નથી થતો? કોઈને એમ પ્રશ્ન થાય કે પ્રભુને સત્વગુણયુક્ત સ્વરૂપને જોઈને કેમ એ સ્નેહ પ્રગટ નથી થતો? એનું કારણ છે કે જે પ્રતિબંધક પદાર્થ છે, જે કાંઈ પણ જીવની અંદર જે કાંઈ પણ દુઃખ શોક ભય દોષ અપરાધ આદિથી ઉત્પન્ન થયેલો જે પ્રતિબંધક હૃદયનો આવેશ છે એ જ્યાં સુધી નિવૃત્ત ના થાય ત્યાં સુધી ભગવદ અનુભવ સંભવ નથી. એટલે એ બધી વસ્તુને પહેલાં નિવૃત્ત કરવી જરૂરી છે. એ નિવૃત્ત કરવા માટે પ્રભુનું જે સત્વાત્મક આવરણ છે, સ્વરૂપ છે, જેમાં વ્યૂહ સહિત આ વિદ્યમાન છે, કે અને જે આપનું આપણા જે ધર્મો છે એના સહિત આપ જે વિદ્યમાન છે, ઈશ્વર એવી શ્રી ધ્યાન વૈરાગ્ય, જેથી કરીને જે આપણે ત્યાં ભક્તિની વ્યાખ્યા છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિકાર સ્નેહો ભક્તિ થયા મુક્તિ નચા નથા, એટલે એનાથી પહેલા એને મહાત્મ્ય જ્ઞાન થાય છે જીવને, કે જે આપનું જે ઐશ્વર્ય છે એને જોવે છે, ષડ ઐશ્વર્ય જે છે એને જયારે દર્શન થાય છે ને, કે ભાઈ 5 વર્ષના 5 દિવસના બાલક પૂતનાને માયરી, 3 વર્ષને માયરો, પછી એમ અગાસુર બકાસુર ધેનુકાસુર આદિ અનેક અસુરોને આપે માયરા, ગીરા ધારણ કર્યો, તો એ બધું મહાત્મ્ય પ્રગટ કર્યું. તો જે વ્રજના જીવો છે
એના હૃદયમાં પહેલા મહાત્મ્ય ઉત્પન્ન થવું જરૂરી છે. મહાત્મ્ય ઉત્પન્ન થાય તો એક આધાર બન્યો, ભાવને રહેવા માટેનો એક આધાર સિદ્ધ થયો. એટલે એ મહાત્મ્ય જ્ઞાન એમણે કરાવ્યું બધાને, કે જેથી કરીને એ ઈશ્વર બુદ્ધિ એમનામાં પહેલા સ્થાપિત કરી, કે જેથી કરીને સર્વથા પ્રભુને લૌકિક માની અને દોષ થાય એવું ના થાય, એના માટે મહાત્મ્ય ઉત્પન્ન કરવું જરૂરી છે. એટલે જે કાંઈ પણ આ પ્રક્રિયા છે, કે જે કાંઈ પણ સગુણતા છે, કે જે કાંઈ પણ આપનો ચાર વ્યૂહ કે આયુધવાદી જે કાંઈ પણ છે ધર્મ, એ બધાનો ઉદ્દેશ્ય પુષ્ટિ માર્ગના સંદર્ભમાં કે પુષ્ટિ જીવના ઉદ્ધારના સંદર્ભમાં એટલો જ છે કે એને પ્રતિબંધક જે પદાર્થ છે, એને નડતા જે પદાર્થ છે, એ નડતા પદાર્થોની નિવૃત્તિ કરવી, બીજું કાંઈ નહીં. કેમ કે બીજું જે પુષ્ટિફળ છે એ તો કોઈ સાધનથી સિદ્ધ થતું નથી, એ તો સત્વગુણથી પણ સિદ્ધ થતું નથી. કોઈ પણ ઉપાયોથી કે કોઈ પણ શાસ્ત્રમાં બતાવેલા માર્ગથી કે શાસ્ત્રમાં બતાવેલા ઉપાયોથી પણ પ્રભુના પુષ્ટિ સ્વરૂપનો અનુભવ કે પુષ્ટિ સ્વરૂપનો આસ્વાદન કે પુષ્ટિ સ્વરૂપનો ની સાથે આલાપ આદિ જે બધી લીલાઓ છે જે વ્રજમાં વ્રજભક્તોને પ્રાપ્ત થઈ, કે પ્રભુ સાથે સંલાપ અને પ્રભુ સાથે ક્રીડા, ઈ જે કંઈ પણ વ્રજભક્તોને પ્રાપ્ત થયું, ઈ કોઈ પણ મનુષ્યને કોઈ સાધનથી કે કોઈ ઉપાયોથી પ્રાપ્ત થઈ શકે એમ જ નથી. એક સ્પષ્ટ વાત છે કે કોઈ તપસ્યા તમે શાસ્ત્રમાં તમે જુઓ, પુરાણોમાં જુઓ કે બીજા ગ્રંથોમાં ભાગવત આદિમાં બધામાં તમે જુઓ, તો જે કોઈ પણ લોકોએ પ્રભુનું ભજન કર્યું, એ ભજનનું ફળ એને મળ્યું શું? કોઈ પણ ગ્રંથ જોઈ લો તમે, જે આ ભગવાનની જે લીલા છે વ્રજની એને છોડી અને કોઈ પણ ગ્રંથમાં જોઈ લો તમે, તો જે કોઈ પણ લોકોએ ભગવત ભજન કર્યું અને ભગવત ભજનથી એને પ્રાપ્ત શું થયું? કોઈને મોક્ષ પ્રાપ્ત થયો, કોઈને કંઈ રાજ્ય પ્રાપ્ત થયું, કોઈને કંઈ બીજું ફળ પ્રાપ્ત થયું, કોઈને કંઈ લોકમાં ગતિ થઈ, કોઈને કંઈ દર્શન થયા, કોઈને કંઈ એવું બધું ફળ પ્રાપ્ત થયું, પણ ભગવાનની સાથે એને લીલા થઈ કે પ્રભુ એની સાથે કંઈ લીલા કરી એવું ક્યાંય પણ વર્ણન છે નહીં, મળતું નથી. કેમ કે એ કોઈ સાધનથી કે કોઈ ઉપાયથી કે કોઈ પ્રયાસથી કે સંભવ જ નથી, એટલે સંભવ નથી એટલે એનો કંઈ ઉલ્લેખ નથી કે ભાઈ કોઈ તપસ્યા કરી કે કોઈ કંઈ કર્યું અને એને એવી રીતનું ફળ પ્રાપ્ત થયું હોય એવું ક્યાંય જોવામાં આવતું નથી. કેવલ ને કેવલ ભાગવતની લીલામાં અને એમાં પણ કેવલ ને કેવલ વ્રજની લીલામાં જે ગોપીજનોને કે વ્રજભક્તોને ગોપ બાળકોને નંદરાજને યશોદાજીને એ બધા વ્રજના જે અંતરંગ પરિકર છે, એ પરિકરને ભગવાનનો જેવી પ્રકારનો અનુભવ થયો કે ભગવાન સાથેનો જેવી પ્રકારનો સંબંધ સ્થાપિત થયો કે પ્રભુ સાથે જેવી પ્રકારનો એનો વ્યવહાર બંધાણો, એનો કંઈ દાખલો નથી, એનો કંઈ સમાનતા નથી ક્યાંય. કોઈ પણ જગ્યાએ જોવાની છૂટ છે, કોઈ પણ જગ્યાએ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ, પરંતુ આપણને એનો કોઈ જોટો મળતો નથી, એનો કોઈ સમાનતા મળતી નથી. એનું કારણ શું? એનું કારણ, પ્રમુખ કારણ એ છે કે એનું ભગવદ ઈચ્છા છે, એને એ ફળ, એ પ્રકારનું ફળ દેવાની ઈચ્છા પ્રભુની પોતાની થઈ એટલે એને એ ફળ પ્રાપ્ત થયું. જેમ શ્રી ગુસાઈજીને અકબર બાદશાહે પૂછાયું કે સાહેબ કેસે મિલે, અને આપશ્રીએ કીધું કે એના માટે મળવું પડશે રૂબરૂ, અને જ્યારે મળ્યા ત્યારે આપે કીધું કે જૈસે હમ ઓર તુમ, કે તમે રાજા છો પણ તમારી ઈચ્છા હતી તો તમને હું મળી શક્યો, અથવા હું મારી ઈચ્છા હતી તો તમને હું મળી શક્યા અમે આપણે એમ. એટલે એ જે પરસ્પર જેમ બતાવ્યું એવી રીતના એ ઈશ્વરના સંદર્ભમાં એ બતાવ્યું કે પ્રભુની જો ઈચ્છા હોય તો એ મળી શકે, નહીં તો જીવની ઈચ્છાથી પ્રભુ મળતા નથી એમ. અને એમાં પણ ખાસ કરીને જે પુષ્ટિમાર્ગીય પ્રકારથી જે સંબંધ છે કે વ્રજના ભક્તોને જીવોને જે પ્રકારનો પ્રભુ સાથે
નો સંબંધ સ્થાપિત થયો અથવા જેવી પ્રકારનો લીલાનું આસ્વાદન કે લીલાનો અનુભવ એ લોકોને થયો કે જેને પ્રભુ સાથે એની ખેલતા હતા, એના ઘરે માખણ ચોરી કરવા પધારતા હતા, એવી પ્રકારનો અનુભવ તો ક્યાંય બીજે જોવામાં આવતો નથી. એમ એવી પ્રકારનો અનુભવ કે જેમાં કોઈ પણ સાધન વગર, રજભક્તો એ કઈ સાધન નથી કહેલું શાસ્ત્રમાં બતાવેલું, છતાં પણ કોઈ પણ સાધન વગર કેવલ ને કેવલ એકમાત્ર કૃપાથી એ રજભક્તોને આપનો અનુભવ થયો, એનાથી મોટું પુષ્ટિનું પ્રમાણ બીજું શું હોઈ શકે? ઘણા લોકો સંદેહ કરે કે ઘણા લોકો એમ પ્રશ્ન પૂછશે કે ભાઈ શાસ્ત્રમાં તો કઈ પુષ્ટિનું વર્ણન આવતું નથી, શાસ્ત્રમાં તો કઈ પુષ્ટિ છે નહીં, કે પુષ્ટિ નામની વસ્તુ શાસ્ત્રમાં નથી, પુષ્ટિ શક્તિ તરીકે છે, પરંતુ આપણે જેને પુષ્ટિ કહીએ છીએ કૃપા રૂપે, કે જે પુષ્ટિથી પ્રભુની સાથે આ લીલાનો અનુભવ થાય છે, એવી પ્રકારની પુષ્ટિનું વર્ણન તો ક્યાંય આવતું નથી શાસ્ત્રમાં, એવો કોઈ સંદેહ કરે, એવો કોઈ પ્રશ્ન કરે, તો આ એનું સાક્ષાત પ્રમાણ છે. એમ કે આનાથી વધારે બીજી કૃપા કઈ હોઈ શકે, આનાથી વધારે બીજી પુષ્ટિ કઈ હોઈ શકે, કે જેને સાક્ષાત જેને સપ્તગુણના જ્ઞાનના અવતાર કહેવાય છે એવા જે વ્યાસજી છે, પરમ વિરક્ત ભક્ત એવા સુખદેવજી છે, એ બધા જેને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ ગણે છે, એવા જે ઈશ્વર છે, જે બધાના સ્વામી છે, યોગીઓના પણ ઈશ્વર છે, યોગેશ્વરેશ્વર છે, એવા જે પ્રભુ છે, એ ગોપીજનોની એક થોડીક છાછ માટે કે થોડાક દૂધ માટે કે થોડાક દહીં માટે એની પાછળ દોડે છે, એના ઘરમાં ચોરી કરે છે, એનાથી વધારે બીજી આશ્ચર્યની કે એનાથી વધારે બીજી પુષ્ટિની વાત શું હોઈ શકે? એટલે એનાથી આપણને ખબર પડે છે કે પુષ્ટિ આને કહેવાય, પુષ્ટિ આ કહેવાય કે જેમાં કોઈ સાધનના પ્રયાસોથી કે સાધનના ઉપાયોથી ફળ મળતું નથી, પરંતુ કેવલ ને કેવલ ભગવત કૃપા એમાં નિયામક છે, નિયામકતા બીજી કોઈ વસ્તુની નથી. એટલે જ ઈ જ કારણથી અહીંયા જે વાસુદેવ વ્યૂહ કે જે સત્વગુણ છે, એ ભલે પ્રભુની કૃપાથી જ ઉત્પન્ન થયેલો હોય અને પ્રભુ પ્રદત્ત જ હોય, પ્રભુ દ્વારા જ દેવામાં આવેલો હોય, એવો સત્વગુણ હોવા છતાં પણ એ સત્વગુણની પણ અહીંયા નિયામકતા નથી. કેમ કે એનું કારણ છે કે એ જે સત્વગુણ જે ઈશ્વર પ્રદત્ત છે, પ્રભુ દ્વારા આપવામાં આવેલું છે, એનો પણ રોલ ખાલી એટલો જ છે કે ભજન સિદ્ધ કરાવવાનો, કે આપણું જે ભજન છે, આપણું જે સાધન છે, એ સાધનને પાટે ચડાવવાનો, એ સાધનને એક દિશા આપવાનો એનો રોલ છે. પછી આગળનું જે કાર્ય છે કે જે કૃપાનું જે કાર્ય છે, કે આપણે સાધનમાં સંલગ્ન થઈ ગયા, આપણે સાધન કરવા માંડ્યા, આપણું મન સાધનમાં એક નિષ્ઠ થઈ ગયું, પછી તો કૃપાથી જ બધું થશે. પછી કઈ સાધનથી કઈ નહીં થાય કે આપણે વિચાર કરીએ કે હું આટલા આ જપ કરી લઉં કે પાઠ કરી લઉં કે આ પ્રભુનું આટલી સેવા કરી લઉં કે આટલું કીર્તન ગાઈ લઉં કે એનાથી પ્રભુની કૃપા મળશે એની કોઈ ખાતરી નથી, એની કોઈ ગેરંટી નથી. આપણે કરી શકીએ, આપણા તરફથી આપણે પ્રયાસ કરવો જોઈએ અને આપણે કરી શકીએ, પરંતુ એમાં એ કંઈ નિયામક નથી. એમ મુખ્ય મુદ્દો અહીં છે કે એમાં એની નિયામકતા નથી. જે ભગવત કૃપા છે, જેને આપણે પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ કહીએ છીએ, એ પુષ્ટિનું લક્ષણ જ એ છે કે એમાં આપણા સાધનની કોઈ નિયામકતા નથી. અને એ કારણથી અહીંયા જે સગુણ નિર્ગુણની જે સમસ્યા આવે છે કે ભાઈ જે પ્રભુનું સ્વરૂપ જો નિર્ગુણ હોય તો ભક્તનો સંબંધ સ્થાપિત ના થાય, તો પછી આપણે જેમ પુષ્ટિમાર્ગમાં કહીએ છીએ કે બ્રહ્મ સંબંધ, કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો, સિદ્ધાંત રહસ્યમાં જેમ આજ્ઞા કહી કે બ્રહ્મ સાથેનો સંબંધ સ્થાપિત કરો, નિર્દોષામિ સમમ બ્રહ્મ, બ્રહ્મ છે એ સમાન છે, નિર્દોષ છે, એ સ્વરૂપ સાથેનો સંબંધ થાય. પરંતુ જેને આપણે પરાત્પર પરબ્રહ્મ કહીએ છીએ, નિર્ગુણ જેને લીલા વિશિષ્ટ કહીએ છીએ, કેવલ રસાત્મક જેને આપણે કહીએ છીએ, એની હારે કઈ તમે વિચાર કરો કે કોઈ માણસ અચાનક ક્યાંકથી એને કોઈ વૈષ્ણવનો સંગ થયો અને વૈષ્ણવના સંગથી એને વિચાર આવ્યો કે મારે બ્રહ્મ સંબંધ લેવું જોઈએ,
બ્રહ્મસંબંધ લેવું જોઈએ એવો એવા વિચારથી કોઈ વૈષ્ણવ બ્રહ્મસંબંધ લેવા માટે આવ્યો, હજી એને કોઈ હૃદયમાં ના એને ભગવત સ્વરૂપનો કંઈ બોધ છે, કે એને આપણા આચાર્યના સ્વરૂપનો કંઈ બોધ છે, કે ના એને પુષ્ટિ માર્ગના સ્વરૂપનો કંઈ બોધ છે, કે ના એને પુષ્ટિ શું છે એનો પણ એને બોધ નથી, એવી અવસ્થામાં અજ્ઞાન અવસ્થામાં કોઈ જીવ બ્રહ્મસંબંધ લેવા આવે છે. હવે બ્રહ્મસંબંધ લેવા આવે છે તો જે પુષ્ટિ છે કૃપા છે એના લીધે કે એના કારણે એવું થઈ શકે કે એને સીધો લીલાનો અનુભવ થાય, જેમ 84-92 વૈષ્ણવની વાર્તાઓમાં આપણે જોવામાં આવે છે કે બ્રહ્મસંબંધ વગર પણ કેટલાય જીવોને આચાર્યચરણની કે એમના સેવકોની કે કોઈ ભગવદીઓની કૃપાથી સીધો સીધો લીલાનો અનુભવ થયો હોય. એ અપવાદ છે, એ કોઈ નિયમ નથી, એ એક અપવાદ છે કે એમાં સીધી કૃપા થઈ એમ. પરંતુ આધુનિક પુષ્ટિજીવ જે છે એના સંદર્ભમાં આપણે વિચાર કરીએ તો જેમ કોઈ પણ સ્વરૂપ જ્ઞાન વગર અને કોઈ પણ યોગ્યતા વગર કોઈ જીવ પુષ્ટિ માર્ગમાં આવ્યો અને એ જ્યારે બ્રહ્મસંબંધ લે છે ત્યારે એક સીધો વિચાર છે કે એનો સંબંધ કઈ લીલા વિશિષ્ટ પરાત્પર પરબ્રહ્મ સાથે સીધો થવો સંભવ નથી, એટલે જ આચાર્યચરણ દ્વારા એનો સંબંધ થાય છે. આચાર્યચરણ અગ્નિરૂપ છે, એ અગ્નિરૂપ આચાર્યચરણનું સ્વરૂપ છે, એના કારણે એના જે પ્રતિબંધક દોષો છે, એના જે પ્રતિબંધક સમસ્યાઓ છે એનું નિરાકરણ આપના સંબંધથી થશે. માતામ કૃપયા યાવત ભગવાન દયિષ્યતિ તાવત આનંદ સંતોહ કીર્તિમાન સુખાય, કે મહાત ભગવદીઓ મહત્પુરુષોની જે કૃપા છે એના વગર ભજન સિદ્ધ થતું નથી, એના વગર કૃપા થતી નથી, એના વગર કંઈ થતું નથી. એટલે એ કારણથી આચાર્યચરણના સંબંધથી આપણી ઉપર કૃપા થાય છે. બીજા કોઈ ઉપાયથી કે બીજા કોઈ સાધનોથી કૃપા થતી નથી, પુષ્ટિ કૃપા થતી નથી. એમ જે સાધન સિદ્ધ કરાવનારી જે કૃપા છે એ કૃપા થઈ શકે કે કોઈ અષ્ટાક્ષર કરે કે કોઈ કંઈ માર્ગમાં સ્થિતિ કરે એનાથી એ કૃપા થઈ શકે કે એનું સાધન સિદ્ધ થાય, પરંતુ પુષ્ટિનો અનુભવ કે સાક્ષાત લીલાનો અનુભવ તો કેવલ ને કેવલ આચાર્યચરણના સંબંધથી જ થઈ શકે છે, બીજી કોઈ રીતના થઈ શકતું નથી. એ વાતને આપણે સમજીએ. હવે એવું કેમ છે? કેમ કે એનું કારણ છે કે જે પુષ્ટિનો અનુભવ જેને છે એટલે તો આપણે કીધું ગોપિકા ગુરુ અપ્રક્તા, જેમ આપણે આચાર્યચરણને ગુરુ માનીએ છીએ પણ આચાર્યચરણ કેને ગુરુ પદ આપે છે? આપશ્રી આજ્ઞા કરે છે ગોપિકા ગુરુ અપ્રક્તા, તો એ ગોપીજનોને ગુરુત્વ આપ કઈ રીતના આપે છે? કેમ કે એ ગોપીજનો પુષ્ટિનો અનુભવ છે, ગોપીજનોને પુષ્ટિ પ્રાપ્ત થઈ છે, તો જેને પુષ્ટિ સ્વરૂપ પ્રાપ્ત થયું છે જેને પુષ્ટિનો અનુભવ છે એના દ્વારા આપણને થાય થશે. સ્વતંત્ર રૂપેણ કે કોઈ પોતાના ઉપાયોથી આપણને એ પુષ્ટિ સ્વરૂપનો અનુભવ થતો નથી, એટલે મહતામ કૃપયા યાવત. એટલે આ જે પ્રક્રિયા છે એમાં આપત્તિ પહેલા બતાવવામાં આવી કે નિર્ગુણ હોય તો એ સમસ્યા થાય કે એનો સંબંધ સ્થાપિત ના થાય જીવ સાથે, અને સગુણ હોય તો એ સમસ્યા થાય કે એનો સંબંધ સગુણ આરે સ્થાપિત થાય. તો પછી સગુણ આરે સ્થાપિત થાય તો એની મુક્તિ જે છે એ નિર્ગુણ કેમ થાય? કેમ કે સંપ્રદાયની ચિંતા તો મુક્તિ લક્ષી છે. જે કોઈ ધર્મ છે શાસ્ત્રમાં બતાવેલા પ્રમાણ મર્યાદા જેટલા પણ ધર્મો છે એ બધા ધર્મોનું અંત તો ગતવું, આ છેલ્લી ગતિ શું? મુક્તિ છે, મોક્ષ છે. અને એમાં પણ સર્વોચ્ચ ગતિ શું? તો કે નિર્ગુણ મોક્ષ. તો એ નિર્ગુણ મોક્ષની એમાં મુખ્ય ઉત્તમતા ઉત્કૃષ્ટતા છે. તો જ્યારે સગુણ સ્વરૂપના સંબંધથી કોઈનો મોક્ષ થાય તો એ મોક્ષ પણ સગુણ થાય એવી આપત્તિ થાય. તો પછી આપણને એવો પ્રશ્ન થાય તો પછી પુષ્ટિ માર્ગમાં આપણે કેમ એમ કહીએ છીએ કે સગુણ સ્નેહી શામળા વાલો અહર્નિશ દર્શન આપો જી? આપણે તો એને સગુણ જ કહીએ છીએ. તો એ આપણને વસ્તુ સર્વોત્તમજીના વિવેચનથી સમજાય, જે કીધું પ્રાકૃત ધર્માનાશેમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ, એટલે જે પ્રાકૃતતા છે ધર્મોની એ એમાં નથી.
સમજવાની વાત છે કે પ્રભુના જે ધર્મો આપણને દેખાય છે, પછી સત્વગુણ જેવા દેખાતા હોય કે કોઈ પણ ગુણ જેવા દેખાતા હોય, કે પછી કોઈ પણ આપણા આપના જે ભગ છે, ષડ ઐશ્વર્ય છે, ઐશ્વર્ય વીર્ય શ્રી જ્ઞાન વૈરાગ્ય ઈ હોય, ઈ જે કઈ પણ છે ઈ એને આપણે આદિ ભૌતિક કે આધ્યાત્મિક દ્રષ્ટિએ ના જોવું જોઈએ. એ આદિદૈવિક છે, અલૌકિક છે, એ પ્રાકૃત નથી. એમ કે જેમ પ્રાકૃત દેવતાઓનું કે પ્રાકૃત જે બીજા પણ જે મનુષ્યો છે, એ મનુષ્યોનું કે દેવતાઓનું જે પ્રાકૃત સ્વરૂપ છે, એના પ્રાકૃત જે ગુણો છે કે ગુણોને આધીન છે, એવી પ્રાકૃતતા ભગવાનમાં નથી, એવી ગુણોને આધીનતા પ્રભુમાં નથી. એટલે એ પોતે ગુણોને આધીન નથી, તો પછી એના દ્વારા જે મુક્ત થાય છે કે એના સંબંધથી જેની મુક્તિ થાય છે, એ પણ ગુણોને આધીન નથી રહેતો. એટલે જે કઈ સગુણતા આપણે ત્યાં વર્ણિત છે પ્રભુની, એ સગુણતા અપ્રાકૃત છે, પ્રાકૃત નથી. એ સગુણતા લૌકિક નથી. જેમ આપણે કહીએ કે પંચાધ્યાય નું ષટ છ મહિનાની રાત્રિ આપણે ઉત્પન્ન કરેલી, તો એ રાત્રિ કઈ લૌકિક રાત્રિ થોડી છે કે ભૂતલ ઉપર કોઈ છ મહિનાની રાત્રિ કરી જ ના શકે, ભૂતલ ઉપર એવી કોઈ રાત્રિ થઈ જ ના શકે. અને એમાં એમ આવે છે કે સવારના જયારે ઈ વ્રજભક્તો પાછા ઘરે ગયા, ત્યારે બધા એના ઘરના લોકોને એમ જ લાગ્યું કે જાણે અહીંયા ના અહીંયા જ છે, એમ ક્યાંય ગયા જ નથી, એવું એને ફીલ થયું. તો એ લોકોને તો એક જ રાત્રિ લાગી અને ત્યાં વ્રજમાં છ મહિનાની રાત્રિ થઈ. તો એનાથી આપણને ખ્યાલ આવે છે કે અલૌકિક લીલા જે આખી છે એ પરમ અલૌકિક છે, એમાં કોઈ લૌકિકતાનો કે પ્રાકૃતતાનો બોધ આપણને થતો હોય તો એનું કારણ આપણી પ્રાકૃતતા છે, નહીં કે પ્રભુની લૌકિકતા કે પ્રભુની પ્રાકૃતતા. હા, આટલું રાખ્યા છે. કોઈને કઈ પ્રશ્ન હોય તો કરી શકે છે. વૈષ્ણવ અનમ્યુટ કરી શકશો, કોઈ પણ પ્રશ્ન હોય તો આપશ્રીને પૂછી શકો છો. જે જે દંડવત ઘણા સમય ઝાંખી થઈ, આનંદ થઈ ગયો. તો જે આપણે જે કે પાઠ કે આદિ કરીએ છીએ નિત્યક્રમ, તો એ તો ગુણાનું વાદના જ રૂપમાં લેવાનું પડે ને? આપણે તો બીજું સાધનના રૂપમાં તો ના લઈ શકીએ ને, એ પુષ્ટિ કરવી હતી. આપણે જે કઈ કરીએ છીએ તો ભગવત નામમાં જ એની ગણતરી થઈ શકે ને, કીર્તનમાં કે શ્રવણ કીર્તનમાં? એમાં એવું છે કે પ્રદક્ષિણ માર્ગ જયારે આપણે કહીએ છીએ, હા, પ્રદક્ષિણ માર્ગનો મતલબ એ છે, એની પ્રથકતા એ છે કે આપણે પાંચે અર્ચણ દ્વારા આશ્રિત છે, આપણે સ્વતંત્ર આશ્રિત નથી. પાંચે અર્ચણ દ્વારા આશ્રિત છે ત્યારે આપણે જે કઈ પણ કરીએ છીએ એ આચાર અર્ચણ દ્વારા પુષ્ટ થઈ જાય છે. એના કારણે આપણું જે સાધન ને બધું જે કઈ એનો આંશિક તો આંશિક એમ ભલે અંશરૂપે પણ જે કઈ પણ અંગીકાર થાય છે અંગીકાર છે, એ અંગીકાર કેવલ ને કેવલ મહાપ્રભુના સંબંધથી થાય છે. અને એમના સંબંધથી થાય છે પછી આપણા ગુણ દોષ ની કે આપણા નિયમતાનો કઈ પ્રશ્ન નથી. ખુબ સુંદર, જય હો. તો જેજશ્રી, ડનવર પ્રણામ. આના આ બિપિનભાઈના ક્વેશ્ચનમાં કન્ટિન્યુઅસ કરું ને આપશ્રીનું એક્સપ્લેનેશન, તો એ જે સંદર્ભ છે મહાપ્રભુજીના સંદર્ભથી થાય છે, તો એ કૃપાના હિસાબે થયું ના કહેવાય? તો
લાઈક આપણે સાંભળતા હોય કે કૃપા થાય તો આપણે નામ લઈ શકીએ, કૃપા થાય તો સત્સંગ આપણે બેસી શકીએ, કૃપા થાય તો આપણે વાંચન પઠન કરી શકીએ. તો એ શ્રી આચાર્યજીની કૃપા થઈ હોય તો જ આપણે ના કરી શકતા હોય એવું ના હોય? લાઈક લિટલ બિટ આપ ક્લેરિટી કરો આ વિષય ઉપર, એ વિનંતી કરું છું આપશ્રીને. તો થોડું હોય બરાબર છે તમારી વાત, પણ ક્યારેક એવું પણ હોય કે આપણે હઠાત ઘણી વખત ઘણા એમ વિચાર કરે કે હું 108 સર્વોત્તમજી કરી લઉં, તો પછી એમ કે દેહને કષ્ટ આપીને કે અતિશય સાધનના આગ્રહથી, જળ આગ્રહથી જેને કહેવાય, એવી રીતના પણ ઘણી વખત જીવ તો બધું કરતો હોય, જીવ તો એવી રીતના પણ સાધન કરતો હોય. એટલે દરેક વખતે આપણે એમ જ માનીએ કે એ કૃપા જ છે, એવું જરૂરી નથી. એમ ઘણી વખત આપણો અઠાગ્રહ પણ હોઈ શકે અને કૃપા એ પણ હોઈ શકે, પણ કૃપા હોય ત્યારે આપણને એમાં કંઈક અલૌકિક આનંદનો અનુભવ થતો હોય. એમ અલૌકિક આનંદનો અનુભવ થતો હોય તો આનંદથી મોટું પ્રમાણ બીજું શું? આપણને આનંદ અલૌકિક જે ભગવત સંબંધી આનંદ છે એનો અનુભવ થતો હોય, એ જ એનું સર્ટિફિકેટ છે કે આ બરાબર છે. અને એ આનંદનો અનુભવ આપણને ન થતો હોય તો એ એનું સર્ટિફિકેટ છે કે કાંઈક પ્રોબ્લેમ છે. ખૂબ સુંદર સમજાવ્યું છે જયશ્રી આપશ્રીએ. બીજા કોઈને પ્રશ્ન હોય તો એક પ્રશ્ન હજી લઈ લઈએ, નહીં તો પછી આપશ્રીને વિનંતી કરીને આશ્રય ઉપર લઈશું. એક ક્વેશ્ચન છે જયજયશ્રી, કોઈ તમને ચીટિંગ કરે તો એનો મીનિંગ શું જયજયશ્રી? હવે આવું તો બનતું જ રહેતું હોય સ્મિતાબેન, એવો તો પ્રશ્ન આપશે પૂછવો તો યોગ્ય નથી લાગતો મને. એટલે વૈષ્ણવ થઈ ચીટિંગ કરે એનો મીનિંગ શું? ચીટિંગ એટલે કોઈ આગળ હોય, આઈ નો માઇન્ડ, એવું કશું કહેવા માંગતી નથી કોણ આગળ કોણ પાછળ, પણ વૈષ્ણવ થઈ ચીટિંગ કરે એ કેવું કહેવાય જયજયશ્રી? એવું આપને, મને તો પહેલી વાર આટલો અનુભવ થયો એટલે આપને પૂછું છું. આમ દુઃખ પણ થયું, આપણે તો ગાંડા છે વૈષ્ણવ પાછળ જજે, પણ વૈષ્ણવ થઈને આવું ચીટિંગ કરે ધેટ આઈ એમ બહુ દુઃખી થઈ છું, બીજું કઈ નહીં. આમ તો એવું થયું, ચલો કૃપા, આ કૃપા આવ્યું ને એટલે આનો એવું થયું, મેં એવું સમજી ગઈ કે ઠાકોરજીની કૃપા કઈક એમાં કઈક હેતુ હશે સારો, યુનો એવું સમજી હું મારી જાતને. કોઈ આપણું ચીટિંગ કહે ને તો એ આપણી પર કૃપા છે એવું સમજી લ્યો, એવું સમજો કૃપાનો. અને ચીટિંગ કહે તો એ આપણો દોષ છે, એમાં માર્ગ ને પ્રશ્ન ને આપશે ને કઈ આ પ્રસંગમાં પણ જરૂર નથી. એટલે એ તો ચાલવાનું છે બધું, અને એ તો એવા ચીટિંગ એક ની બીજા 10 ઉભા થશે, એટલે એ કઈ બહુ મોટો વિષય નથી, આનંદ કરો બસ. ના ના યાર બરોબર, થેન્ક યુ. હા આશ્રય પદ આપો કોઈ. હા કોઈ વૈષ્ણવને ઈચ્છા હોય તો આશ્રય પદ અનમ્યુટ કરીને લઈ શકે છે. હું લઉં છું. દ્રઢના ચરણ કેજો ભરોસો, દ્રઢના ચરણ કેરો શ્રી વલ્લભ નખચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો સાધન ઓર
तूर कहाँ कहे द्विविध आंधेरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण केरो दृढ़ चरण केरो भरोसो दृढ़ चरण केरो वल्लभाधीश की जय 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 दंडवत प्रणाम जय जय पुष्पा बिना दंडवत प्रणाम घना वक्त विशाल कुमार प्यारे की जय जय दंडवत प्रणाम जय जय दंडवत प्रणाम जय जय दंडवत प्रणाम वाला कोटि कोटि दंडवत अपना चरणों में जय श्री।